નિદાન તેનો વિષય વિજ્ઞાન પ્રશ્ન પહેલો એ નીચે આપેલા આકૃતિનું અવલોકન કરી એ બી સી મૂળાક્ષર દ્વારા દર્શાવેલ દાંતના પ્રકારને ઓળખો અહીંયા હું તમને જે ડાયરેક્ટ આન્સર જ બોલતી જઈશ તો તમે એના એની ઉપરથી લખી લેજો સૌથી પેલું એ મોટી દાંત બી અગ્ર દાંત સી રાક્ષી દાંત પ્રશ્ન બી યોગ્ય જવાબ આપો એક કયા પ્રાણીમાંથી કુદરતી રેશા મળે છે ઉત્તર ઊન નામના કુદરતી રેશા પ્રાણીમાંથી મળે છે બે પ્રશ્ન બે પાતળા અને મોંઘા રેસા જે કાશ્મીરી તરીકે પ્રખ્યાત છે તે રેશા મેળવવામાં આવે છે ઉત્તર પાતળા અને મોંઘા રેસા જે કાશ્મીરી તરીકે પ્રખ્યાત છે તે કાશ્મીરી બકરીમાંથી મેળવવામાં આવે છે ત્રણ નીચેના પૈકી કયા રેસા મુલાયમ અને ચમકદાર અને લચકપણું ધરાવતા હોય છે ઉત્તર નીચે ઊનના રેસા મુલાયમ અને ચમકદાર અને લચકપણું ધરાવતા હોય છે પ્રશ્ન મુજબ જવાબ લખો જોડો એક સ્ટ્રાચનું પાચન જવાબ નાનું આંતરડું બે પાણીનું શોષણ જવાબ મોટું આંતરડું ત્રણ ભૂમિમાં રહેલા મૃત ઘટકો જવાબ સેન્દ્રીય પદાર્થો ચાર એ સ્તર જવાબ કીડીઓ ઉંદરો જેવા સજીવોનું રહેઠાણ પાંચ સ્તર જવાબ વધુ ખનીજ દ્રવ્યની હાજરી ત્યાર પછી પ્રશ્ન બે તફાવત આપો એક લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર તો લેબોરેટરી થર્મોમીટર આવશે જવાબ તેનો ઉપયોગ પ્રયોગશાળામાં થાય છે બે તેના વડે પદાર્થોનું તાપમાન જ મપાય છે બે ક્લિનિક થર્મોમીટર જવાબ તેનો ઉપયોગ દવાખાનામાં થાય છે બે તેના વડે પ્રાણીઓના શરીરનું તાપમાન મપાય છે પ્રશ્ન બે એસિડ અને બેઝનો તફાવત એસિડ તે સ્વાદે ખાટા હોય છે બે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે બેઝ તે સ્વાદે ભૂરા અને સ્પર્શે ચીકણા હોય છે બે તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન ત્રણ નીચેના રાસાયણિક ફેરફારો અને ભૌતિક ફેરફારોમાં વર્ગીકરણ કરો તો સૌથી પહેલાં રાસાયણિક ફેરફાર તેમાં જવાબ પેલું સામાન્ય રીતે ઉલટાવી શકાય એવા હોતા નથી બે એક કે તેથી વધુ નવા પદાર્થ બને છે ત્રણ છેલ્લું છે છ નંબર ઉપર ઉષ્મા કે વિકિરણ ઉત્પન્ન થાય છે બે ભૌતિક ફેરફાર તેમાં ધન ત્રીજા નંબરે ધ્વનિ કે વાયુ ઉત્પન્ન થતા નથી પરિમાણમાં પ્રશ્ન ચાર માગ્યા મુજબ ઉત્તર લખો એક વનસ્પતિના પર્ણમાં સ્ટાચની હાજરી તમે કેવી રીતે ચકાસશો ઉત્તર વનસ્પતિના પર્ણમાં સ્ટાચની હાજરી તપાસવા આપણે સૌ વનસ્પતિનું એક વનસ્પતિનું એક પાન લઈશું તેના પર આયોડિનના દ્રાવણને બે ત્રણ ટીપા નાખીશું જો પર્ણ ભૂરા કાળા રંગનું બને તો તે પર્ણમાં સ્ટ્રાચની હાજરી હશે પરંતુ જો ભૂરા કાળા રંગનું ન બને તો તે પર્ણમાં સ્ટ્રાચની હાજરી હશે નહીં આ રીતે આપણે વનસ્પતિમાંથી પર્ણનું શ્રાચમાં હાજરી છે કે નહીં તે ચકાસી શકીએ બે નેહાભાવી કુદરતી અને કૃત્રિમ એમ બે પ્રકારના રેશા લે છે તેમને ખ્યાલ નથી કે કયા રેસા કુદરતી છે અને ક્યાં રેખા કૃત્રિમ છે તો તમે તેમને કઈ કઈ પ્રવૃત્તિ સૂચવશો કે જેથી તે રેશાઓ ઓળખી શકે ઉત્તર એક કૃત્રિમ રેશા રંગીન હોય છે જ્યારે કુદરતી રેશા રંગીન હોતા નથી બે કૃત્રિમ ઊનના રેશામાં ઠંડી લાગે છે જ્યારે કુદરતી રેશા કુદરતી ઊનમાં રેશામાં ઠંડી લાગતી નથી ત્રણ કૃત્રિમ રેશાઓ સળગરતા પ્લાસ્ટિક બળતું હોય તેવી વાસ આવે છે જ્યારે કૃત્રિમ કુદરતી રેશાઓ સળગતા વાળ બળતા હોય તેવી વાસ આવે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ તમને ત્રણ દ્રાવણ એ બી સી અનુક્રમે એસિડ બેઝ અને તથસ્થ દ્રાવણ આપેલ છે એસિડ બેઝ અથવા તથસ્થ દ્રાવણ આપેલ છે ફક્ત જોઈને આ દ્રાવણના ગુણધર્મો દ્રાવણના ગુણધર્મો જાણી શકાય તેમ નથી તો તમે આ દ્રાવણના પ્રકાર કેવી રીતે નક્કી કરશો ઉત્તર આ દ્રાવણના પ્રકારો જે દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને લાલ પત્રને કોઈ અસર કરતું નથી તે દ્રાવણને એસિડિક દ્રાવણ કહે છે જે દ્રાવણ લાલ રંગના લિટમસ પત્રને ભૂરું બનાવે છે તે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર કરતું નથી તે દ્રાવણને બેસિક કહેશું જે દ્રાવણ લાલ રંગના લિટમસ પત્ર પર કોઈ અસર કરતું નથી અને ભૂરા રંગના લીટમ પત્ર પર પણ કોઈ અસર કરતું નથી તે દ્રાવણને પ્લાસ્ટિકના બેનરો તથા જાહેરાતના હોલ્ડિંગ્સ પર કાણા શા માટે પાડવામાં આવે છે ઉત્તર જાહેરાતના કપડા કેલેસ્ટીના એટલે કે પ્લાસ્ટિકના બનેલા તથા જાહેરાતના ટ્રેડિંગ્સ પર કાણા પાડવામાં આવે છે કારણ કે જે તેમાં કાણા પાડવામાં ન આવે તો તેમાંની દવા પસાર થઈ શકતી નથી અને તેનું દબાણ વધે છે અને તે ફાટી જાય છે આથી ઉડીને વીંટાળાઈ જાય છે પ્રશ્ન બે કારણ આપો રેતાળ જમીન ખેતી માટે ઉપયોગી નથી ઉત્તર રેતાળ જમીન કણો ખુલ્લા હોય છે તેથી તેમાં દવા હોતી નથી અને પાણી પણ હોતું નથી તેમાં ભેજ હોતો નથી તેથી પાકનું મૂળ મુકાય જાય છે અને પાક પણ બગડી જાય છે તે જમીન પર પાણી છાટતા પાણી જલ્દી જાય છે તેથી રેતાળ જમીન ખેતી માટે ઉપયોગી નથી ઉનાળાની ઋતુમાં તમે કેવા કપડાં પહેરવાનું પસંદ કરશો શા માટે ઉત્તર ઉનાળાની ઋતુમાં અમે સુતરા કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ કારણ કે ઉનાળામાં ખૂબ જ ગરમી લાગે છે સુતરા કપડમાંથી હવા પસાર થઈ શકે છે તેથી આપણને ઠંડુ લાગે છે અને કાપડ પાતળું હોવાથી ઠંડુ લાગે છે પ્રશ્ન ચાર વિશ્વવૃત્તીય વર્ષાવનના પ્રદેશમાં હાથી કેવી રીતે અનુકૂળ વર્ષાવનમાં પ્રદેશોમાં વૃક્ષો વધુ પ્રમાણમાં હોવાથી હાથીને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે અને પાણી પૂર મળે છે વિશ્વવૃત્તિય વર્ષાવનના પ્રદેશોમાં ગરમી હોય છે તેથી તેના કાન તેને પવન આપે છે પ્રશ્ન પાંચ કારણો આપ વાનરો વૃક્ષ પર સરળતાથી રહી શકે છે ઉત્તર વાનરો વૃક્ષ પર ગમે તેમ રહી શકે છે તે આ વૃક્ષની પહેલાં વૃક્ષ સુધી સરળતાથી કૂદતો મારી શકે છે તે જાતે વૃક્ષ ઉપર સૂવું સૂઈ શકે ગમે તે રીતે સૂઈ શકે છે અને વૃક્ષોની ફળો અને પાંદડા ખાતો હોવાથી વાનરોને વૃક્ષ પર સરળતાથી રહી શકે છે પ્રશ્ન છ આકૃતિમાં ભૂરા રંગનું દ્રાવણ એક ક્યુ દ્રાવણ છે આ દ્રાવણમાં રંગ પરિવર્તન શા કારણે થયું છે તે સમજાવો ઉત્તર આકૃતિમાં ભૂરા રંગનું દ્રાવણ એ કોપર સલ્ફેટનું દ્રાવણ છે તેમાં લોખંડને બે ખીલી નાખેલી હોવાથી કોપર સલ્ફેટના દ્રાવણ અને લોખંડની ખીલી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે તેનું દ્રાવણ સઈન સલ્ફેટ સૈનો સલ્ફેટ દ્રાવણ બને છે તેથી દ્રાવણ લીલા રંગનું બને છે બે દરિયા કિનારા નજીક ચોકી પર આવેલ લાગેલો ધ્વજ દરિયા કિનારાની દિશા ફરકે છે આ સમય મધ્યરાત્રિનો હશે કે બપોરનો શા માટે ઉત્તર દરિયા કિનારા નજીક ચોકી પર આ લગાવેલો ધ્વજ દરિયાની બાજુ દિશામાં ફરકે છે તો આ સમય મધ્યરાત્રિનો હશે કારણ કે બપોરે દરિયો અને જમીન બંને ગરમ થાય છે પરંતુ જમીન વધુ ગરમ થાય છે અને રાત્રે બંને ઠંડા પડે છે પરંતુ જમીન વધુ ઠંડી હોવાથી હવા જમીન તરફથી દરિયા તરફ ગતિ કરે છે પ્રશ્ન ત્રણ ઘન પદાર્થમાં ઉષ્માનું વહન તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો અહીંયા આકૃતિ મેં આપેલી હતી હું ખાલી બોલું જ છું તો પદાર્થ બે ડબ્બા કાળો અને સફેદ રંગ અને પાણી રીત સૌ પ્રથમ બે ડબ્બા લો બે તેમાંથી એક ડબ્બા પર સફેદ અને બીજા ડબ્બા પર કાળો રંગ લખો ત્રણ બંને સરખું પાણી ભરો ચાર તેમને તડકામાં મૂકો પાંચ પછી અવલોકન કરો કે ક્યુ પાણી વધુ ગરમ છે અવલોકન કાળા રંગની સપાટીવાળા ડબ્બાનું પાણી વધુ ગરમ છે અને સફેદ રંગના સપાટીવાળાનું ડબ્બાનું પાણી ઓછું ગરમ છે નિર્ણય કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતા વધુ ગરમી શોષણ કરે છે પ્રશ્ન પ્રશ્ન પાણી સમીકરણ પૂર્ણ કરો એક કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી તો સૂર્યપ્રકાશની હાજરીમાં શું થશે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંને ભેગા થશે એટલા માટે શું બનશે તો કે તે તમારે એસિડ બેઝ જે આવે છે નિયમ તેના આધારે કહેવાનું છે તેમાં આવશે કાર્બોદિત પદાર્થો પ્લસ ઓક્સિજન બંને અલગ પડશે બીજું ઓક્સિજન એક્સિડ અને બેસ તેમાં પાણી અને ક્ષાર એ બંને શું પડશે તો કે બહાર નીકળશે ત્યાર પછી પ્રશ્ન આઠ તમારા ખેતરમાં અણુ વસ્ત્રોનો પ્રયોગ કર્યો તો તમે જણાવ્યું કે ચારસો મિલી પાણી દસ મિનિટનો સમય લે છે તો જમીનને અનુવસ્ત્રણ દર કેટલો થાય પાણીની માત્રા કેટલી છે ચારસો મિલી અને મિનિટ કેટલી છે દસ અનુવસ્ત્ર દર બરાબર પાણીની માત્રા છેદમાં લાગતો સમય તો ચારસોના છેદમાં કેટલા આવશે દસ એટલે દસ જીરો જીરો ઉડી જશે એટલે કેટલા વધશે તો કે ચાલીસ મિલી પ્રતિ મિનિટ દર થશે ત્યાર પછી પ્રશ્ન નવ વાળો વાગવળતા પ્રાણીઓના પાચનતંત્રની આંખોથી દોરી કોઈ પણ બે અંગોના નામ લખો એ તમારે દોરવાની છે પ્રશ્ન તમારી આસપાસ મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી વાયુવિક કેવી રીતે બનાવશો તેનો ઉપયોગ પણ તમારે જ વર્ણવવો પડશે ત્યાર પછી પ્રશ્ન અગિયાર એક રાસાયણિક ફેરફારોની રોજિંદા જીવનમાં ઉપયોગીતા જણાવો ઉત્તર એક દૂધનું દહીં થવું દૂધનું ફાટી જવું સફરજનનો ટુકડો કથાઈ રંગનો બને છે બે ચક્રવાત સમયે તમે સુરક્ષા માટે કેવા અસરકારક પગલાં લેશો ઉત્તર એક દરિયામાં ગયેલા માછીમારો ખેડૂતો જહાજ ચાલકીને માહિતી આપીશું દર એક કલાકે અને અડધા કલાકેની માહિતી જોઈશું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માહિતી જાણીશું ચક્રવાત સમયે વાહન લઈને બીજી જગ્યાએ જવું નહીં જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બે આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો